બનાસકાંઠાના વાવ તાલુકાના મીઠા વિચારણ ગામે 300 થી વધુ શ્રમિકોની મનરેગા યોજના હેઠળ આડબંધનું માટી કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે। આવા કપરા અને કઠિન સંજોગોમાં મનરેગા યોજના શ્રમિકોને ખરા અર્થમાં કામ આવી રહી છે। માટી કામ કરીને તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે। મીઠા વિચારણ ગામના 300 પરિવારોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે। મનરેગા યોજના હેઠળ માટી કામ ચાલુ થતાં લોકોને રોજગારી માટે બહાર ગામ જવું પડતું નથી। અને ગામમાં રોજગારી મળવાથી એક મોટો ફાયદો પણ થાય છે, કારણ કે એક વર્ષથી ભયંકર ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીથી બચી પણ શક્યા છે। ગામમાં કામ હોવાથી દૈપત પંચાયતના જાગૃત સરપંચ શ્રી એનપી ગઢવી, વાવ તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજપૂત સાહેબ, શ્રી મનરેગા યોજનાના એપીઓ શ્રી કૈલાસભાઈ, એડબલ્યુએમ નરેન્દ્રદાન ગઢવી સાહેબ, મનરેગા યોજનાના ટેકનિકલ શ્રી અલ્પેશભાઈ મેઠ, કટારીયા છગનભાઈ, વાવ મનરેગા શાખાના જવાબદાર કર્મચારીઓના અર્થગા પ્રયત્નોથી મીઠા વિચારણ ગામના 300 પરિવારને મનરેગા યોજના હેઠળ રોજગારી મળી રહી છે। શ્રમિકો સરકાર શ્રીની કોરોના વાયરસની ગાઈડલાઈનનું પાલન કરીને કામ કરે છે। તમામ લોકો અમે નરેગાનો કામ કરવા અમારે રોજગારી મળી જાય। તમે જે કામ કરો એ તમને રોજગારી મળી રહેશે? મળી જાય, બાર બાર જવું નથી પડતું। બરાબર, આ જે કોરોનાની મહામારી ચાલે છે એમાં તમારે ગામમાં કામ ચાલુ હોવાથી બહાર જવું નથી પડતું, સંતોષપૂર્વક તમને રોજગારી મળી રહેશે। તમે કેટલા અઠવાડિયે કામ કર્યું? ત્રણ અઠવાડિયા તમને પેમેન્ટ મળી ગયું સંતોષપૂર્વક? તમે જે કામ કરો તમને વેતન મળી જાય છે? મળી જાય કમ્પ્લીટ સર।